ગીર સોમનાથ જિલ્લાના પાચી તીર્થના હિરેન્દ્રભાઈ પંડ્યાએ ભારતીય ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને સેવાને પરમ ધર્મને સાર્થક કરતું માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વેરાવળ સ્થિત આવેલ એક સંસ્થા નિરાધારને આધાર માનવ સેવા ટ્રસ્ટ કે જ્યાં માનસિક અસ્થિર અને બિનાવારસી વ્યક્તિઓ કે જેઓ પોતે કોણ છે, શું કરે છે, દુનિયાદારી સાથે જેમને કોઈ નિસ્બત જ નથી એવા વ્યક્તિઓને પ્રભુજી સ્વરૂપ માને તેમની સેવા કરે છે. એવા 70 જેટલા માનસિક અસ્થિર પ્રભુજીઓને આજે હિરેનભાઈએ ભોજન પીરસી પોતાના જન્મદિવસની સાચી ઉજવણી કરી અને સૌ સેવાપ્રેમી જનતાને પણ પોતાના જન્મદિવસે ખોટા ખર્ચા ન કરે આવી સંસ્થાઓનો સાથ સહકાર આપે તેમજ સાચા અર્થમાં જન્મદિવસ આવ્યા વ્યક્તિઓ વચ્ચે ઉજવીએ અને એક અલગ જ આનંદની અનુભૂતિ કરીએ એવો સંદેશો આપ્યો હતો. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ. મારું નામ જનક પારેખ, નિરાધારનો આધાર આશ્રમ ગીર સોમનાથ. રસ્તા પર અકળતા ભટકતા માનસિક અસ્થિર અને બિનવર્ષી વ્યક્તિઓને અમે અમારા આશ્રમમાં આશ્રય આપીએ છીએ અને તેમને પ્રભુજી માનીને તેમની સેવા કરીએ છીએ. હાલ અમારા આશ્રમમાં 50 જેટલા માનસિક અસ્થિર પ્રભુજીઓ છે. જન્મદિવસ કે કોઈ પણ શુભ પ્રસંગમાં આપણે ખોટા ખર્ચાઓ કરી અને આપણા જન્મદિવસને ઉજવતા હોય છે ના ભાગરૂપે આજે હિરેનભાઈ, જેમણે એક માનવતાનું સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે, એમના જન્મદિવસ નિમિત્તે આજે 50 જેટલા પ્રભુજીઓને ભોજન પીરસી ને ખોટા ખર્ચા ન કરી પ્રભુજી સાથે